જિલ્લામાં આ વર્ષે બાજરીના વાવેતરમાં 24% થયો વધારો. આ વર્ષે ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકની જેમ ઉનાળુ પાકના વાવેતરમાં પણ આરંભથી જે ઝડપ જોવા મળે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. માવઠાના માહોલ બાદ ગરમીની સિઝનમાં વાવેતરમાં વૃદ્ધિ થઈ છે. ગત વર્ષે આ સમયગાળામાં ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર 47,700 હેક્ટરમાં થયું હતું. તે આ વર્ષે 4,000 હેક્ટરમાંથી વધીને 51,700 હેક્ટર થઈ ગયું છે. ખાસ તો બાજરીના વાવેતરમાં 24% નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લામાં ગત વર્ષે બાજરીનું આ સમયગાળામાં વાવેતર 6,600 હેક્ટરમાં થયું હતું. તે આ વખતે વધીને 8,200 હેક્ટરમાં થઈ ગયું છે. ભાવનગર જિલ્લામાં મગફળીનું વાવેતર 7,900 હેક્ટરમાં થયું છે, જે સમગ્ર ગુજરાતમાં સાર્વજનિક ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના વાવેતરમાં પણ ભાવનગર જિલ્લામાં અવ્વલ ક્રમાંકે છે. સમગ્ર રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 9,000 હેક્ટરમાં થયું છે. તે પૈકી 65.55% એટલે કે 5,900 હેક્ટરમાં વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી, ડુંગળી, બાજરી અને તલ હોય છે, જેમાં ઉનાળાના આરંભે જ ગરમી પડવા લાગી છે અને જળાશયોમાં નોંધપાત્ર પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે, જેમાં બાજરીનો નોંધપાત્ર વધારો થયો હોય તેવું જાણવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં મગફળીનું વાવેતર 7,900 હેક્ટરમાં થયું છે, જે સમગ્ર ગુજરાતમાં સર્વાધિક છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના વાવેતરમાં પણ વધારો થયો છે, જેમાં ભાવનગર જિલ્લામાં અવ્વલ ક્રમાંકે છે. સમગ્ર રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 9,000 હેક્ટરમાં થયું છે. તે પૈકી 65.55% એટલે કે 5,900 હેક્ટરમાં વાવેતર એકલા ભાવનગર જ જિલ્લામાં થયું છે.